નમસ્કાર મિત્રો ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોરોના વાયરસની આ પરિસ્થિતિમાં ઘણા બધા લોકો તથા સંસ્થાઓ પોતાનો ફાળો યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે તો જો આપ પણ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ફાળો આપવા માંગતા હોય તો ઓનલાઈન ફાળો કઈ રીતે આપી શકાય તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈશું તે પહેલા જો આપણે આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણે આ ચેનલ ના વિડિયો ના નોટિફિકેશન આપને મળતા રહી તો ચાલો શરૂ કરીએ આજ નો આપણો ટોપિક તો તેના માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ અહીં જમણી બાજુએ ત્રણ ટપકાવાળી જે નિશાની દેખાય છે ત્યાં ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કરી સ્ક્રોલ કરતા નીચે આપને ડેસ્કટોપ સાઈટ એક ઓપ્શન જોવા મળશે તેની સામેના બોક્સમાં માર્ક કરી લેવાનું રહેશે તો આપણે અહીં માર્ક કરી છીએ એડ્રેસ બાર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ સીએમઆરએફ લખી અને ઓકે આપી દેવાનું છે જે ઓકે આપતા સીએમઆરએફ એટલે કે ચીફ મિનિસ્ટર્સ રિલાય ફંડ જે આપણે ગુજરાતીમાં જોઈએ તો મુખ્યમંત્રી રાહત ભંડોળ ની આ સાઈટ ઓપન થઈ જશે જેમાં નીચે અહીં આપણને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ફોટો જોવા મળશે અને તેની બાજુમાં અબાઉટ ચીફ મિનિસ્ટર રિલાઇફ ફંડ એટલે કે મુખ્યમંત્રી રાહત ભંડોળ વિશેની માહિતી જોવા મળશે ત્યારબાદ સ્ક્રોલ કરતા આપણને અહીં કન્ટ્રીબ્યુટ ઓનલાઈનનો એપ

સૌપ્રથમ સિલેક્ટ પેમેન્ટ કેટેગરી જેમાં આપણે નેમ ઓફ ડોનર એટલે કે દાન આપનારનું નામ તો તેની સામેના બોક્સમાં આપણે અહીં નામ લખવાનું રહેશે ત્યાર પછીનો ઓપ્શન છે એડ્રેસ તો દાન આપનારનું એડ્રેસ અહીં લખવાનું રહેશે ત્યાર પછી સ્ટેટ એટલે કે રાજ્ય તો આપણે સામેના ડ્રોપડાઉન લિસ્ટમાંથી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી સિટી તમારા સિટીનું નામ અહીં એન્ટર કરી લેવાનું છે અને ત્યારબાદનો વિકલ્પ છે પિનકોડ તો અહીં તમારે તમારો પિનકોડ દાખલ કરી લેવાનો છે ત્યાર પછી આગળ જોઈએ તો કોન્ટેક નંબર સામેના બોક્સમાં તમારો કોન્ટેક નંબર એન્ટર કરી લેવાનો છે અને ત્યાર પછી ઈમેલ આઈડી તો અહીં આપણે ઈમેલ આઈડી દાખલ કરી લેવાનું છે અને ત્યાર પછીનો વિકલ્પ છે ડોનેશન અમાઉન્ટ આપ જેટલી રકમનું દાન કરવા માંગતા હોય તે રકમ અહીં દાખલ કરી લેવાની છે અને જો કોઈ રિમાર્ક્સ લખવા માંગતા હોય તો આ બોક્સમાં આપ રિમાર્ક્સ લખી શકો છો ત્યાર પછી નીચે અહીં આપને આપની બેંકમાં જે પ્રમાણે નામ જન્મ તારીખ વગેરે માહિતી આપેલ હોય તે પ્રમાણે દાખલ કરવાનું રહેશે તો તે જોઈએ સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી બેંકમાં જે આપણે મોબાઈલ નંબર આપેલો હોય તે મોબાઈલ નંબર અહીં દાખલ કરવાનો છે અને ત્યારબાદ આપનું ઈમેલ એડ્રેસ અહીં દાખલ કરવાનો છે ત્યાર પછી આ બોક્સમાં જે બાજુમાં ઈમેજમાં જે કેપ્ચા કોડ બતાવી રહ્યા છે તે કેપ્ચા કોડ દાખલ કરી અને નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો સૌપ્રથમ હું આ તમામ વિગતો દાખલ કરી લઉં છું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈએ તો અહીં આપ જોઈ શકો છો કે મેં તમામ વિગતો દાખલ કરી લીધી છે તો હવે આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું તો અહીં આપણને આપણી દાખલ કરેલી તમામ વિગતો જોવા મળશે જે ચેક કરી નીચે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું રહેશે જેના પર ક્લિક કરતાં આપ કયા પ્રકારે પેમેન્ટ કરવા માગો છો તેની વિગત જોવા મળશે તો આમાંથી આપ જે પ્રકારે પેમેન્ટ કરવા માંગતા હોય તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરી શકાય છે તો હું સ્ટેટ બેંક એટીએમ કમ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માગું છું માટે ત્યાં ક્લિક ઇયર પર ક્લિક કરીશ ત્યારબાદ સૌ પ્રથમ આપને આપનો કાર્ડ નંબર ત્યાર પછી એક્સપાયરી ડેટ જેમાં મંથ અને ઇયર સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી કાર્ડ હોલ્ડર નેમ એટલે કે તમારા કાર્ડ ઉપર જે નામ છપાઈને આવ્યું હોય તે પ્રમાણે નામ ટાઈપ કરી લેવાનું છે અને નીચે આપનો સીવીવી કોડ દાખલ કરી અને બાજુની ઇમેજમાં રહેલ કેપ્ચા કોડ તેની બાજુમાં રહેલ બોક્સમાં દાખલ કરી લેવાનો છે અને તે દાખલ કરી પે પર ક્લિક કરવાનું રહેશે તો હું સૌ પ્રથમ વિગતો દાખલ કરી લઉં છું તો અહીં તમામ વિગતો દાખલ કરી લીધી છે હવે પેના ઉપર ક્લિક કરીશ જે ક્લિક કર્યા બાદ આપના બેંક એકાઉન્ટ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર પર ઓટીપી મોકલવામાં આવશે તે ઓટીપી આ બોક્સમાં દાખલ કરી લેવાનો છે આપણો ઓટીપી આવી ગયેલ છે જે દાખલ કરી લઉં છું અને દાખલ કર્યા બાદ મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ આપણને અહીં રિસિપ્ટ જોવા મળશે તો આપણે આ રિસિપ્ટ નીચે ક્લિક હિયર ટુ વ્યૂ પરથી પીડીએફ ડાઉનલોડ કરી છીએ તો આ પ્રમાણે એકદમ સરળતાથી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જે કોઈ મિત્રો પોતાનું યોગદાન આપવા માંગતા હોય ફાળો આપવા માંગતા હોય એ લોકો સરળતાથી ઓનલાઈન ભાડો આપી શકેશ અને દાન કરવા ઈચ્છતા તમામ મિત્રોને મારી વિનંતી કે કોરોના વાયરસની આવી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં યથાશક્તિ દાન આપો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ